આગળ વાત કરીશું રાજ્યમાં હાલ રોગચાળાના કેસમાં વધારો થયો છે. ભરૂચ શહેરમાં કોલેરાના પ્રથમ કેસ નોંધાયો છે. 8 વર્ષનું બાળક કોલેરાની ઝપેટમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે 10 ટીમો બનાવીને તપાસ પણ શરૂ કરી છે. મોટા ભીલ વાગામાં તંત્રએ કામગીરી શરૂ કરી છે. છેલ્લા 7 દિવસમાં 117 ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે. અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. અનેક જગ્યાઓ ઉપર ગટર પણ ઉભરાઈ રહી છે. પાણી તેમજ પાલિકાની બેદરકારીના કારણે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે નગરજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ડભોઈ શહેરમાં કોલેરાનો કેસ સામે આવ્યો છે. છેલ્લા 7 દિવસમાં 117 ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે. અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. જ્યાં પાલિકાની બેદરકારીના લીધે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી પણ ડભોઈમાં સારી રીતે કરવામાં આવી નથી તેવા આક્ષેપો નગરજનો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. 8 વર્ષનું બાળક કોલેરાની ઝપેટમાં આવ્યું છે. ડભોઈમાં કોલેરાના કેસ સામે આવી રહ્યા છે. જ્યાં આરોગ્ય વિભાગની 10 ટીમે તપાસ પણ શરૂ કરી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મોટા ભીલ વાગામાં તંત્રએ કામગીરી શરૂ કરી છે. તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, કામગીરી પણ કરવામાં આવતી નથી.